ગુજરાતના મંગુભાઈ છગનભાઈ પટેલે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે પસંદગી કરવામાં આવી છે. થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વજુભાઈ વાળા હતા પહેલા કર્ણાટકના રાજ્યપાલ. તો પીએસ શ્રીધરન પિલ્લઈને ગોવાના રાજ્યપાલ બનાવાયા છે. ગુજરાતના મંગુભાઈ છગનભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. મંગુભાઈ છગનભાઈ પટેલ ગુજરાત સરકારમાં રહી ચૂક્યા છે વન પ્રધાન. થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ સાથે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અનિલ પટેલ. જી અનિલ, શું છે વધુ વિગતો? કરીને જે રીતે રાજ્યપાલનું નિમણૂક થઈ તેમાં મંગુભાઈ પટેલની જે નિમણૂક છે તે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે થઈ છે. અને જે કર્ણાટકના જે રાજ્યપાલ હતા વજુભાઈ વાળા તેમની જગ્યાએ થાવરચંદ ગેહલોતી થઈ છે. હવે સ્થિતિ એ છે કે મંગુભાઈ પટેલ તે 1982 થી લઈને 1987 સુધી નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપાલિટીના મેમ્બર હતા. શિડ્યુલ કાસ્ટ જે મોરચો છે તેના વાઇસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. 1995 તેઓએ ઇલેક્શન લડ્યા અને એના પછી સતત તેઓ ગુજરાત સરકારમાં ટ્રાઇબલ મિનિસ્ટર રહ્યા. સિનિયર મોસ્ટ છે એટલે 1944 તેમનું જન્મ થયું હતું એટલે લગભગ 70 વર્ષની આસપાસની તેમની ઉંમર કહી શકાય. અને એ ધ્યાનમાં રાખીને ખૂબ જ સિનિયર મોસ્ટ હોવાના નાતે કારણ કે આદિવાસી પટ્ટાને જો તમારે ખુશ કરવું હોય તો થાવરચંદ ગેહલોત જેવા નેતાઓ જે ખાસ કરીને એસટી સ્થિતિ ધરાવે છે અને એસટી એટલે એસટી એસસીનું કોમ્બિનેશન બીજેપીએ આની અંદર જાળવ્યું છે. સાથે એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ગુજરાતમાં પણ 2022 ઇલેક્શન છે અને જ્યારથી ગણપત વસાવાને મંત્રીપદ તરીકે આપવામાં આવ્યું અને મંગુભાઈ પટેલને સરકારમાંથી હટાવવામાં આવ્યો ત્યારે એક એનો વર્ગ જે છે એ આદિવાસી પટ્ટામાં એ નારાજગી હતી. એ નારાજગી દૂર કરવા માટે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાત ઉપર ધ્યાન આપ્યું અને મંગુભાઈ પટેલને ત્યારે જવાબદારી સોંપી છે. એટલે જે રાજ્યપાલનું નિમણૂક છે તમે જો લિસ્ટ જોશો તો લિસ્ટમાં તમને ખ્યાલ આવી જશે કે જે રીતે કાસ્ટવાઇઝ જો તમે ધ્યાન જોશો કે ક્યાંક થાવરચંદ ગેહલોતની નિમણૂક કરાઈ છે તો ક્યારેક હરિબાબુ ખંભાપતિની નિયુક્તિ કરાઈ છે. એટલે ગવર્નરોનું જે કાશી તો આ સાથે બંગુભાઈ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી બંગુભાઈ, શુભેચ્છા રાજ્યપાલ તરીકે ચૂંટાવા બદલ, શું કહેવું છે તમારું આ બાબતે? મહામહિમ રાષ્ટ્રપતિજીએ ખૂબ મોટી જવાબદારી મને જે આપી છે એમનો ખૂબ ખૂબ પહેલા તો હું આભાર માનું. સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપણા નરેન્દ્રભાઈ એમનો પણ ખૂબ હૃદયથી હું આભાર માનું છું. અમારા પાર્ટીના અમે તો પાર્ટી એ કરી પર છે પણ જેપી નડ્ડાજી, અમારા સીઆર પાટીલજી, વિજયભાઈ રૂપાણી સાહેબ, નીતિનભાઈ, અમિતભાઈ શાહ એમના ખૂબ નજીકના અમારા સંબંધ છે એટલે એ બધાનો હું આ તકે આભાર માનું છું. આભાર બંગુભાઈ પટેલ આપનો. તો બંગુભાઈ પટેલ ગુજરાતના છે જે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ચૂંટાઈ ગયા છે. પહેલા તે વન પ્રધાન